ચોટીલા ગામ જાને ચોરી કરવા માટે ખૂબ જ અનુકૂળ હોય એમ છેલ્લા બે દિવસમાં ચોરીના પાંચ બનાવ બનતા શહેરીજનો ફફડી રહ્યા છે. ચોટીલા પોલીસની નિષ્ક્રિયતા સામે આવી. ગુજરાતભરમાં જેમ જેમ ઠંડીનું જોર વધી રહ્યું છે તેમ તેમ ચોટીલામાં ચોરીનું જોર પણ વધી રહ્યું છે. ચોરીને જાણે કે પોલીસનો ડર જ ન હોય તેમ છેલ્લા બે દિવસમાં પાંચ જેટલા ચોરીના બનાવો ચોટીલા શહેરમાં બન્યા છે, જેમાં બે દુકાનો, બે ઘરોમાં અને એક હોસ્પિટલમાં ચોરી કરી ચોર નાસી છૂટ્યા છે. જ્યારે આજ સુધી ચોરીની ફરિયાદ નહીં નોંધાતા લોકો દ્વારા પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ચોટીલા ટાઉનમાં અડધો ડઝન જેટલી ચોરી થતાં શહેરમાં રાત્રિ પેટ્રોલિંગ થાય છે કે કેમ તેવું ચર્ચાઈ રહ્યું છે. ચોટીલા ચેમ્બરના હોદ્દેદારો પણ ચોરીની ફરિયાદ કરવા રજૂઆત કરી છતાં ફરિયાદ નહીં નોંધતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જગદીશસિંહ ઝાલા, જેડેશ્રી, ચોટીલા. મેડમ એમ બોલ્યા એ કે તમે છે ને કે બધા શેરીના બાયુને ભેગા કર્યા અને કે તમે ખાતા વાળા સિક્યુરિટી ગાર્ડ રાખો એ કે 100-100 રૂપિયા આવશે કે 5000 મહિને પગાર દો તો પછી એ 5000 એને દેવા તો પછી ખાતા વાળા શું કરે છે? ખાતા વાળા 12 વાગે માટો મારી જાય, 12 વાગે કે ચોરીઓ થાય? ચોરીઓ 3 વાગે, 4 વાગે, 2:30, 3 વાગે ચોરીઓ થાય તો ખાતા વાળાનું કામ શું છે? તો પછી પગાર એ ખાય છે. અને એમ કહેતા હતા મેડમ કે પૈસા રોકડા ન આવે, ગયું એ કે તમે દાગીના ગયા હોય તો બોલો. તો દાગીના તો ગયા નથી, ભાઈ માણસ એ નહીં, દાગીના ક્યાં જાય ઘરમાંથી? ભાઈ એકલા જ રહેશે,